નમસ્કાર દર્શક મિત્રો, મહામંત્રમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંત્રમાં પાટીદારોથી ડર કેમ. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પાટીદારોના અનામત મુદ્દે રાજકારણ ખેલવાનો એક પણ મોકો જવા દેતા નથી. એક તરફ ભાજપ સરકારે પાટીદારોનો રીઝવવાના હેતુથી આર્થિક અનામતનો દાવ તો ખેલ્યો, પરંતુ હાલમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ થીક અનામત પર કોર્ટે સ્ટે લગાવી દીધો છે. જો કે આ કેસ સુપ્રીમ કોર્ટમાં હજી સુનાવણી થવાની બાકી છે. ત્યારે પાટીદાર આગેવાનોને સરકાર દ્વારા આપવામાં આવેલું આર્થિક અનામત એક લોલીપોપ સમાન લાગી રહ્યું છે. તેવામાં થોડા દિવસ પહેલા જ પાટીદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સાથે મુલાકાત કરતા હવે ભાજપને પણ ડર પેટો છે કે પાટીદારો ક્યાંક કોંગ્રેસના પક્ષે ન ચાલ્યા જાય. પાટીદારોએ કોંગ્રેસ સાથે બેઠક યોજ્યા બાદ ક્યાંક એવી પણ ચર્ચા વહેતી થઈ હતી કે મોટા પ્રમાણમાં પાટીદારોને કોંગ્રેસ પોતાના સંગઠનમાં સ્થાન આપશે, અને આ ડરને કારણે જ ફરી એકવાર પાટીદારોને મનાવી લેવાનું ભાજપનું ભૂત ફરી ધૂણ્યું છે. જો કે પાટીદારોને આર્થિક અનામત આપ્યું હોવાનું રટણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અનેકવાર કરી ચૂક્યા છે, પરંતુ મામલો હાલ કોર્ટને આધીન છે. તેવામાં અનામત માટે લડી રહેલી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જ ફાંટા પડ્યા હોવાના અનેક ઉદાહરણ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. તેવામાં નીતિન પટેલે પણ આરોપ લગાવ્યો છે કે પાસના કન્વીનર સાથી સાચી વાત સમાજને કહેતા નથી. સરકાર ફરીથી પાસ કન્વીનરો સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. નીતિન પટેલે જણાવ્યું છે કે પાટીદાર સમાજને ખબર છે બીજેપીનું સ્થાન સારું છે, અને આ ગુજરાતમાં અમે આર્થિક અનામત આપી છે અને આયોગ બનાવવા માટે પણ સરકાર તૈયાર જ છે, પરંતુ આયોગનું નામ આપવાનો પ્રશ્ન છે. કારણ કે પાટીદાર આયોગ નામ રાખવામાં આવે તેવી પાસની માંગ છે, અને પાસના કન્વીનરો સાચી વાત સમાજને કહેતા નથી. કારણ કે પાસના કેટલાક કાર્યકરો કોંગ્રેસ માટે કામ કરે છે તેવો સીધો આક્ષેપ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો છે. આયોગ બનાવવાની જે માગણી હતી એ માગણી પણ સરકારે સ્વીકારી છે. અમે એમ કહ્યું કે બિન અનામત આયોગ બનાવવામાં આવે અથવા સવર્ણ સમાજને લક્ષી કે જેને અનામતનો લાભ નથી મળતો એમના માટે આયોગ બનાવવામાં આવે. પાસના કેટલાક લોકોની જે માગણી છે કે આનું નામ પાટીદાર આયોગ રાખવામાં આવે, આટલા પૂરતો આ પ્રશ્ને જે તે વખતે અમારી ચર્ચામાં અટક્યો હતો. આયોગ બનાવવાની બાબતમાં પણ સરકારે સંમતિ આપેલી જ છે, પણ દર વખતે ગમે તે રીતે આ પ્રશ્નને ખોરંભે નાખવો, સમાજને સાચી વાત કહેવી નહીં, કેમ હાર્દિક કે એમના ટેકેદારો સમાજને એમ નથી કહેતા કે આયોગ સ્વીકારવા સરકાર સંમત છે, અમારી પાસે સરકારે મંજૂરી આપવાની તૈયારી બતાવી છે. તો જે રીતે પાટીદારોને જે અનામત આપવાનું ભૂત ફણી ધૂણ્યું છે એવું કહી શકાય, કારણ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જોડે પાટીદારના અનામત આંદોલનની જે સમિતિએ મિટિંગ કરી ત્યારબાદ ભાજપમાં પણ સડવળાટ થયું છે. ખાસ કરીને પાટીદાર આગેવાન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ સ્વીકાર કર્યું છે કે પાટીદારોને અનામત આપવાની જે માંગ છે તેમની તે અંગે આયોગ બનાવવા માટે સરકાર તૈયાર છે, પરંતુ નામ પાટીદાર આયોગ ન રાખી શકાય. આ સાથે જ નીતિન પટેલે એમ પણ જણાવ્યું છે કે જે કન્વીનરો છે પાસના એ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે નીતિન પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે પાટીદાર અનામત આંદોલનના કેટલાક કન્વીનરો કોંગ્રેસ માટે કામ કરે છે અને એના અનુસંધાને આ સમાધાન છે એ ક્યાંક ને ક્યાંક અટકી પડે છે, એ સ્પષ્ટપણે આક્ષેપ તેમણે કર્યો છે. સવાલ એ થાય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ, જ્યારે પાટીદાર આગેવાનો અનામત સહિતની જે માંગ કરી રહ્યા છે, ચાર મુદ્દાની માંગ કરી રહ્યા છે, ત્યારે અત્યારે હાલે ચારે ચાર મુદ્દા ભાજપના હાથમાં છે. બીજી બાજુ કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોંગ્રેસ આ સ્વીકારશે કે નહીં એ અનુસંધાને પાટીદાર અનામત આંદોલનના સમિતિના ત્રણ સભ્યો મળ્યા હતા. જો કે એ વાત જુદી છે કે પાસમાં જ કેટલાક ફૂટ પડી હતી, પરંતુ સવાલ એ થાય છે કે હવે કોંગ્રેસના મળ્યા બાદ ભાજપના નેતાઓ પણ આવકારી રહ્યા છે પાટીદારોને.
તો દર્શક મિત્રો મહામંથનમાં આજે આપણે ચર્ચા એ કરવાના છીએ કે પાટીદારોથી ડર કેમ, કેમ ગુજરાત કોંગ્રેસના નેતાઓને પાટીદારો મળ્યા બાદ તરત ભાજપના નેતાઓનું એટલે કે નાયબ મુખ્યમંત્રીનું રિએક્શન આવ્યું છે અને શું કામ આ સમગ્ર મામલો ચર્ચાઈ રહ્યો છે એ તમામ મામલે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે, પ્રશાંત વાળા છે, નેતા ભાજપના છે, શૈલેષ અમીન કોંગ્રેસના નેતા જોડાયા છે, વરુણ પટેલ કન્વીનર પાસના જોડાયા છે અને મુકેશ કટિક રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. ખાસ કરીને પહેલો પ્રશ્ન હું વરુણ આપણે પૂછવા માંગીશ કે જે રીતે પાટીદારો ડિમાન્ડ કરી રહ્યા છે કોંગ્રેસને મળ્યા બાદ ભાજપ તરફથી પણ એટલે કે નાયબ મુખ્યમંત્રી તરફથી પણ એક આવકાર આવ્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે એમણે સવાલ એ ઉઠાવ્યો છે કે પાસના કન્વીનરો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઈશારે ચાલી રહ્યા છે, શું છે? આની પહેલા 7 કલાક સુધી સરકાર સાથે મંત્રણા ચાલી હતી પહેલી વાર, બીજી વાર નીતિનભાઈ પટેલ સાથે 2-3 કલાક સુધી ચર્ચા ચાલી હતી. નીતિનભાઈ પાટીદાર આયોગનું જે અમારું એમ અમારો આગ્રહ, નીતિનભાઈએ મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે પાસનો એવો આગ્રહ છે કે નામ ખાલી પાટીદાર આયોગ રાખવામાં આવે, તમે અમિત શાહ આયોગ નામ રાખો, તમે નરેન્દ્ર મોદી આયોગ નામ રાખો કે વિજય રૂપાણી આયોગ નામ રાખો, નીતિન પટેલ આયોગ નામ રાખો, નામથી અમને કોઈ મતલબ નથી, તમે પાટીદારોને લાભ થાય એવું પાટીદારોના હિત માટેનું આયોગ બનાવો, પાટીદાર અનામત આંદોલન સમિતિ એનો સ્વીકાર કરવા સંપૂર્ણપણે તૈયાર. કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસ સાથે કામ કરી રહ્યા છે, સમાજને ગેરમાર્ગે દોર્યા છે, એનો શું જવાબ? ગુજરાતમાં ભૂકંપ આવે તોય નીતિનભાઈ અને વિજયભાઈ રૂપાણી કોંગ્રેસ ભૂકંપ લાય એવું કહેવાની, હું જ્યાં સુધી મીડિયામાં અને એમનો સ્વભાવ જે રીતે જાણું છું એ પ્રમાણે કોઈ પણ આંદોલન કરે કંઈ પણ કરે તો કોંગ્રેસ કરાવે, એ એ એક એમના બચાવની લૂલા બચાવની એક ટેકનિક છે. અમે ક્યાંય હજુ સુધી કોઈ રાજકીય પાર્ટી માટેનું કામ નથી કરતા, પણ સાથે સાથે નીતિનભાઈ પટેલ એ સમજી લે કે પાટીદાર અને પાસ અને અમે સરદાર પટેલના વંશજ છીએ, રાજનીતિ અમારા લોહીમાં છે, જે દિવસે અમે કોઈ રાજકીય પાર્ટી સાથે કામ કરીશું એ દિવસે નીતિનભાઈ અમારી જેમ રેલીઓ કાઢતા હશે ને અમે નીતિનભાઈની જગ્યાએ હશું. બિલકુલ પ્રસાદભાઈ, જે રીતે આક્ષેપ નીતિનભાઈએ જે કર્યું એમાં વરુણ અને એ તમામનો ડિમાન્ડ એવી છે કે જે રીતે ચાલી રહ્યું છે આ સમગ્ર મામલા અનામત આંદોલનની, જે ઘણા 2 વર્ષથી છેલ્લા ચાલી રહ્યું છે આંદોલન અને એના ભાગરૂપે આ મુલાકાતો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર છે એ એમની પર ખોટા આક્ષેપ કરી રહેવાનો આક્ષેપ છે, શું કહેશો? ખોટા આક્ષેપનો કોઈ સવાલ જ નથી. હમણાં જ મારા મિત્રોએ વાત કરી કે ભાઈ એક સમય એવો આવશે કે અમે સત્તા પર બેઠા હશું અને આ લોકો રેલી કરતા હશે, એટલે બહુ વાત છે. તમે પહેલા સ્વિંગ કરી દીધા, મને સાંભળી લો, આપ બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો. ઓકે ઓકે. એટલે એમના અહીંયા પાસના સ્પોક્સ પર્સન આપણી સાથે બેઠા છે, એમના નિવેદન હમણાંના જ નિવેદન ઉપરથી પણ ચોખ્ખું દેખાય આવે છે કે એમનો એજન્ડા રાજકીય છે. પહેલી વસ્તુ, કોંગ્રેસના નેતાને મળવા જાય છે, હવે જાહેરમાં મળવા જાય છે, પેલા છુપાઈને સંતાઈને મળવા જતા હતા અને આ વાત પ્રજા જાણી ગઈ છે, એમનો પાટીદાર સમાજ પણ આ વાત જાણી ગયો છે કે એમનો મનસુબો રાજકીય છે. છતાં પણ સરકારે આ પહેલા પણ કીધું છે કે સરકારનું મન ખુલ્લું છે, આની પહેલા જ્યારે 7 કલાક લાંબી જ્યારે બેઠક ચાલેલી ત્યારે પણ આપને ખ્યાલ છે કે અંદર મીટિંગમાં ભાઈ હાર્દિક અને એની ટીમ કંઈક જુદી વાતો કરે અને બહાર આવી અને મીડિયા સમક્ષ આખા જુદા નિવેદનો કરે, ખોટા ડમી લોકોને મીટિંગમાં લઈ જાય અને ટૂંકમાં વાતને કેમ ગૂંચવાડામાં નાખવી, આનો આને લાંબુ લાંબુ ખેંચવું, આનો કોઈ અંત ન લઈ આવો, એ એનો મનસુબો છે. અને હવે પાટીદાર સમાજે પણ જાણી લીધું છે, એટલે તમે જુઓ કે છેલ્લા 4 મહિનાથી આંદોલન સાવ શુષ્ક થઈ ગયું છે, સંખ્યા થતી નથી, લોકો થતા નથી, એની 5-7 લોકોની ટોળકી લઈ અને ફરે તો સરકારનું મન ખુલ્લું છે. આજે જ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું જે સ્ટેટમેન્ટ આપણે જોયું તો સરકાર હજી પણ ખુલ્લા મને વિચાર કરવા માટે, વાત કરવા માટે, ચર્ચા કરવા માટે તૈયાર છે કે ભાઈ આયોગ બનાવવાની જે વાત છે તો એ આયોગને પાટીદાર આયોગ નામ ન હોઈ શકે, પણ એના બદલે સવર્ણ આયોગ કે જે જે પણ જ્ઞાતિઓ છે કે જે અનામતમાં ઓબીસીમાં આવવા માટે લાયક થઈ શકે, બિલકુલ એના માટે એક વ્યવસ્થા ઊભી થાય. તાજેતરમાં જ ઈશ્વરદાનભાઈ, કેન્દ્ર સરકારે બહુ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો અને એની ચર્ચા માટે પણ આપણે અહીંયા બેઠા હતા, બિલકુલ, કે નેશનલ કમિશન ફોર સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, તો એને પણ એક સંવૈધાનિક દરજ્જો આપ્યો, કોન્સ્ટિટ્યુશનલ બોડી બનાવી. તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, બંને સરકારોના મન ખુલ્લા છે અને એ વિષયે અવારનવાર સરકારે બોલ્યું છે.
હું પેલા એમનો જવાબ જે ક્લિયર કરી દઉં કે પેલા તે જે કહે છે નીતિનભાઈ પટેલે જે આક્ષેપ કરાયો કે અમે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે કામ કરીએ છીએ એના આક્ષેપમાં જવાબ એ આપ્યો. તમે સ્વીકાર્યું? સાંભળો હું મારો જવાબ નથી ફેરવતો. પાટીદાર સમાજની ચાર માંગણી પૂરી નહીં થાય તો સામ દામ દંડ ભેદ એમાં રાજકારણે આવી ગયું. જે કરવું પડશે એ કરીશું અને એ દશા લાવીશું કે આજે જે અમે રેલીઓ કરીએ છીએ એ તમારે કાઢવી પડશે એવું ફરીથી કહું. તમારો એજન્ડા સ્પષ્ટ છે? હું તમને મારે હવે રાજકારણમાં આવું હું તમને કહું હું તમને કહું એમાં અમે એવું ઈચ્છીએ છીએ. તમે મારો લેટ મી ફિનિશ, મારી વાત પૂરી થઈ જતો. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમને કોઈ પણ રાજકારણમાં આવવાના દેશો. પાટીદાર સમાજની આ ચારે ચાર માંગણી, તમારી સરકારનું મન ખુલ્લું છે. પાટીદાર આયોગની જગ્યાએ તમે નામ બદલવાની વાત કરો છો. તમે આયોગનું નામ અમિત શાહ આપવા તૈયાર હોય અને અમિત શાહ આયોગ નામ હોય તો ચારે ચાર માંગણી છે પૂરી કરે. આંદોલન સમિતિ વતી હું અત્યારે જ સ્વીકાર કરું છું, અત્યારે સ્વીકાર કરું છું. માંગણીની જે વાત હોય તો તમારી સરકાર 7 કલાક એમનું સ્ટેટમેન્ટ આપે જોયું રાત્રે જ અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. હું આખા ગુજરાત પાસની ટીમ રાત્રે ને રાત્રે નીતિનભાઈ જ્યાં હોય ત્યાં લઈને આવવા તૈયાર છું. તમે પાટીદાર આયોગ રાત્રે ડિક્લેર કરો, રાત્રે 3 વાગે હું ગુજરાત હવે પાછા તમે એમ કહો છો કે પાટીદાર આયોગ ડિક્લેર કરો એટલે તમારી વાતોમાં ક્યાંય ક્યાં કહું છું અમિત શાહ આયોગ કરો. હાર્દિકભાઈ અમિત શાહ આયોગ ડિક્લેર કરો. અરુણભાઈ તમારી વાતોમાં ક્યાંય એક સૂત્રતા નથી. તમે આજે મીડિયામાં આવું બોલો છો, આવતીકાલે તમે સરકાર પાસે જાશો એટલે પાછું તમારું નિવેદન બદલી જશે. પછી ત્યારે તમે એમ નિવેદનો બદલશે. હાર્દિકભાઈ આવું હંમેશા અમારા રેવાણાભાઈ આવું કીધું હતું એટલે હવે હું ના ચાલું. પછી હાર્દિકભાઈ એવું કહેશે કે એ તો વરુણભાઈ નો વ્યક્તિગત નિર્ણય હતો કે પાસનો નિર્ણય નહોતો એટલે એ વાત ચાલે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ વખતની મીટિંગ રેકોર્ડ કરી અને પ્રસારિત કરવામાં આવે અને વી ટીવીમાં મીટિંગ પ્રસારિત થાય એટલે લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને સરકાર કેટલી જુઠ્ઠી છે. ઠીક છે, માની લઈએ. ચાલો શૈલેષભાઈ, જે રીતે વાત છે કોંગ્રેસના નેતા શૈલેષ અમીન પણ આપણી સાથે જોડાયા છે વડોદરાથી. શૈલેષભાઈ, આ સમગ્ર મામલામાં એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાજપ કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે પાટીદારો જે ચૂંટણી નજીક આવી રહી છે પાટીદારોને આવકારવામાં આવી રહ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો ભાજપ બે મોડાની વાતો કરે છે. પાટીદાર આંદોલન 2015 શરૂ થયું અને હાર્દિક દ્વારા કે પાસ દ્વારા જે અમદાવાદમાં રેલી કાઢવામાં આવી ને એની પર ભાજપે જે અત્યાચાર કરાયો, પાટીદાર આંદોલન તોડવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ અત્યાચાર કર્યો. 9 યુવાનોએ જીવ ગુમાવ્યા અને આ જીવ ગુમાવ્યા બાદ પણ પાટીદારો મક્કમ રહ્યા અને આ લડતને અગ્રેસર રહી. તો બીજા તબક્કે હાર્દિકને સેડિશનનો કેસ કરી 124B કરી અને જેલમાં નાખી દીધો. 6 મહિના જેલમાં નાખ્યા પછી ગુજરાત બહાર કરી દીધો અને આવી રીતે તોડવાનો સૌથી પહેલા પ્રયત્ન કર્યો. ત્યારબાદ એવું લાગ્યું કે ભાજપને પોતાના પગ નીચેથી ધરતી સરકી જાય છે ત્યારે પાટીદારોને બોલાવી કે ચાલો આપણે સમાધાન કરીએ, વાત કરીએ. એની વાત કરીએ હવે આયોગની વાતમાં ખુલ્લે આમ જયારે આ જાહેરમાં કહેતા હોય વરુણભાઈ કે તમારું નામ આપો, તમે તમારા પપ્પાનું નામ આપો, મમ્મીનું નામ આપો કે કોઈનું પણ આપો, અમારે માત્ર આયોગથી નિસ્બત છે. જાહેરમાં જો કહેતા હોય તો આ બે મોડાની વાતો કેવી રીતે કરે છે કઈ સમજ નથી પડતી. નંબર 2 કે જ્યારે આ રાજ્યમાં કોઈ પણ માંગણી હોય તો સમાજ એકત્ર થઈને માંગતો હોય છે અને જ્યારે સમાજને કોઈ રૂલિંગ પાર્ટી અન્યાય કરતી હોય છે તો એને ઓપોઝિશન પાસે જઈને આ એનો પોતાની માંગણી પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. તો ચોક્કસ જ્યારે ભારતીય જનતા પાર્ટી જોડે આટલા વર્ષો રહ્યા પછી તમે જે રીતે વાત કરી રહ્યા છો આપણી સાથે મુકેશ ખટીક પણ છે રાજકીય વિશેષ. મુકેશભાઈ, જે રીતે વાત થઈ રહી છે કોંગ્રેસ અત્યારે એક માની રહી છે કે ભાઈ અમે સ્વીકાર કરી છે, જરૂર અમે પૂરી કરશું, પરંતુ એ નથી કહેતા શું પૂરી કરશું. ખરેખર બંધારણની રીતે કેટલું આપી શકાય પાટીદારોને અને કેટલું વાજબી છે? આ મુદ્દા પર આપણે ત્યાં ઘણી ચર્ચા થઈ છે. ટેકનિકલી આપણે જોવા જોઈએ કે બંધારણનો જે રેશિયો છે એના માટે આપણે આયોગ પાસે જવું પડે અને અરજી કરીને પછી જ્ઞાતિને સર્વે કરવામાં આવે.
સર્વે કર્યા પછી એ લોકોની જે સ્થિતિ છે એના આધારે કેટલા પર્સન્ટેજમાં આપી શકાય નક્કી કરવામાં આવે. આપણે જેમ કહીએ છીએ રાજકીય પક્ષો જે છે જેમ 10% એબીસી આપવામાં આવ્યું એ પરત લઈ લેવું પડ્યું એમ, કેમ કે કાયદાકીય રીતે શક્ય નહોતું એમ. એટલે કોઈ પણ રાજકીય પક્ષ એવું કહેતું હોય કે અમે આપવા તૈયાર છે તો આપીશું એમ, પણ એમની પાસે બંધારણીય કોઈ ફોર્મ્યુલા છે નહીં કે જેના આધારે કન્ફર્મેશન કહી શકે કે અમે આ પ્રકારે આપણે અનામત આપી શકીશું. એટલે મુદ્દો એ આવે છે કે બધા માંગણી સ્વીકારવા તૈયાર છે અને આ સમાજને પોતાને જોડવા માટે તૈયાર છે, પણ એમની પાસે કાયદાકીય કોઈ ફોર્મ્યુલા છે નહીં. એટલે મને નથી લાગતું કે બંધારણની દ્રષ્ટિએ એમને અનામત આપી શકાય આ રીતે. બોલો શૈલેષભાઈ, તમે કંઈક બોલવા માંગો છો? એસટી એસસી ઓબીસી અને બીજા 10% એબીસી જો આવી રીતે બંધારણમાં આટલી બધી રિઝર્વેશનની સીટ કરવામાં આવે તો આ બધી રિઝર્વેશનો નથી માન્ય થતી એટલે હાઈકોર્ટે નિર્ણય લીધો. હાઈકોર્ટે આ કેમ નિર્ણય લીધો એની મૂળમાં જવાની જરૂર છે. પાટીદારોની માંગણી તો ખાલી ઓબીસીમાં 100 જાતિ હોય તો 101મી ઉમેરવાની માંગણી છે. એમની એવી માંગણી નથી કે અમને છૂટું આપો, અમને છૂટા અમારા અધિકાર આપો કે અમને રિઝર્વેશન આપો. અને 10% એબીસી ની રિઝર્વેશન આપી જે રિઝર્વેશનનો કોટા સામાન્ય કરતા વધી જાય છે જેથી હાઈકોર્ટ ના પાડે છે અને આ લોલીપોપ આપવાનો પ્રયત્ન છે એ જગ જાહેર થઈ ચૂક્યું છે. ઓકે પ્રશાંતભાઈ ઉપર પણ આપણે જાશું નાનકડા વિરામ બાદ, પરંતુ દર્શક મિત્રો એક સવાલ એ છે કે આ જે વાત થઈ રહી છે કોંગ્રેસ પણ અત્યારે એવી વાત કરી રહી છે કે જે જ્ઞાતિમાં સમાવવાની, પરંતુ 18-20% પાટીદારો સમૃદ્ધ પાટીદારોને સમાવવા કેટલું વાજબી છે અથવા તો એ બંધારણ રીતે યોગ્ય છે કે નહીં એ પ્રશાંતભાઈ પાસેથી પણ જાણશું અને વરુણભાઈ પાસેથી નાનકડા વિરામ બાદ. મહામંથનમાં વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાટીદારોથી ડર કેમ અને આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી ચર્ચામાં પ્રશાંતભાઈ આપણે પૂછવા માંગીશ કે જે રીતે પાટીદારો ડિમાન્ડ કરી રહ્યા છે કે 143 કે 146ની જે જ્ઞાતિ છે ઓબીસીમાં એમાં સમાવવાની વાત છે, અને હમણાં શૈલેષભાઈએ કહ્યું કે ભાઈ સમાવી શકાય એવી ડિમાન્ડ છે, પણ ખરેખર એ પોસિબિલિટી છે ખરી? બંધારણીય રીતે જે ઓબીસી પંચ ઓબીસી કમિશન છે એમાં ઓબીસીમાં કોઈ પણ જ્ઞાતિને પોતાનો સમાવેશ કરવો હોય તો એની એક પ્રિસ્ક્રાઇબ પ્રોસેસ છે કે ભાઈ એમાં એપ્લિકેશન કરવી, પંચને જે વિગતો જોતી હોય વિગતો આપી, ત્યારબાદ પંચ છે ગામડે ગામડે જઈને સર્વે કરે, એની એક પ્રોસેસ છે. એ પ્રિસ્ક્રાઇબ પ્રોસેસ તમે ફોલો કરો અને પછી ત્યારબાદ જે કમિશન છે એ નિર્ણય કરે કે વેધર આ જ્ઞાતિ આમાં ઓબીસી માટે એલિજિબલ છે કે નહીં. અમે ડે 1 થી કહેતા આવ્યા છીએ કે ભાઈ તમે તમારો જે કંઈ ડિમાન્ડ છે તમારે ઓબીસીમાં સમાવેશ જોતો હોય તો તમે આ પ્રોસેસને ફોલો કરો, પણ એ પ્રોસેસને ફોલો ન કરવી અને ફક્ત સરકાર પાસે જઈ અને વાતો કરવી, પ્રજામાં જઈ અને લોકોને ઉશ્કેરવા, આંદોલનો કરવા, આ એનો કોઈ રસ્તો નથી. કોઈ પણ વાતનો ઉકેલ છે વાટાઘાટોથી હંમેશા આવતો હોય છે. બીજી વસ્તુ, આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે પ્રશાંતભાઈ, હા એટલે એ પ્રોસેસ ફોલો કરે ને. આજ દિવસ સુધી એ લોકોએ ઓબીસી કમિશનમાં એપ્લિકેશન ફાઇલ નથી કરી. વરુણભાઈ, એને એપ્લિકેશન ફાઇલ કરી અને એના જે કઈ નિયમો છે એ મુજબ કમિશન છે એ પ્રોસેસ ફોલો કરશે, અને જો પાટીદાર ઓબીસી માટે એલિજિબલ હશે તો તમને સ્ટેટસ મળે તો એમાં અમને પણ આનંદ, બધાને આનંદ. આ પ્રશ્ન સમજી ગયો. અત્યાર સુધીમાં ટોટલ 12 વાર પાટીદાર સમાજે ઓબીસીમાં એપ્લાય કર્યું છે, સરકારે અને ઓબીસી કમિશને એક પણ વાર સર્વે નથી થવા દીધું. સરકારનો રોલ જ નથી. એવું તમને કહું વરુણભાઈ, લેટ મી ફિનિશ. તમને રોલ જ નથી. સરકારનો જે શું રોલ આવે છે એના પુરાવા, જે કઈ રોલ છે પુરાવા સરકારને આપે છે, પંચનો જ રોલ છે. એક મિનિટ, લેટ મી ફિનિશ. એના પુરાવા 1999માં રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના જ મુખ્ય સચિવ કારંજે એક જીઆર બહાર પાડ્યો. હું તમને જીઆર આખો કહું છું કે રાજસ્થાનમાં વસતો જાટ સમાજ ધોલપુર અને ભાગલપુર જિલ્લાને બાદ કરતા અતિ પછાત છે અને એમને તાત્કાલિક અસરથી ઓબીસીમાં સામેલ કરવામાં આવે છે. આ જીઆર ઉપર એક જ મિનિટ, લેટ મી ફિનિશ સિસુદાનભાઈ. અને આના ઉપરથી જાટ સમાજને તાત્કાલિક ધોરણથી રાજ્યમાં મળતી અનામતમાં ઓબીસીમાં સામેલ કરવામાં આવે છે. એ જીઆર ઉપરથી રાજસ્થાનનો 2 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાનો જાટ સમાજ ઓબીસીમાં સામેલ થઈ ગયો. એની ઉપર સુપ્રીમ કોર્ટમાં 3 પિટિશન થઈ, હાઈકોર્ટમાં 4 પિટિશન થઈ,
2017 માં પણ હજુ જાટ સમાજની અનામત ચાલુ છે। અમે જ્યારે તમારી સરકારના પ્રતિનિધિ મંડળને કીધું કે તમારા મુખ્ય સચિવ જોડે આવો, જીઆર લખાઈ નાખો અને જ્યાં જાટ લખ્યું છે ત્યાં ખાલી પાટીદાર લખી નાખો અને તમારી ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદના નારા લગાવતી આખી પાસ કમિટી બહાર નીકળશે, કાલને કાલા જીઆર આપો। ખરેખર જે રાજસ્થાનની એ બે જિલ્લાની જાટ જ્ઞાતિ સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ હતી, એ વાસ્તવિક કારણ કે બે જિલ્લાને બાદ કરતા મળ્યો, બે જિલ્લાને બાદ કરતા શા માટે મળ્યો? કારણ જાટનું રાજ્ય હતું, જે ખરેખર ભાગલપુરમાં પહેલી વસ્તુ તો તમે એ સમજો, એ રાજા જો વિચાર કરો કે રાજાના વારસદારોને અનામત મળતી હોય તો અમે તો ખેડૂતના વારસદાર થી, અમારા બાપા તો રાજાના ઘોડાના પગ દબાવતા હતા। પેલી વસ્તુ તો એ સમજી લ્યો કે ઓબીસી નું ફૂલ ફોર્મ શું છે, અધર બેકવર્ડ ક્લાસ, અને એસીબીસી એટલે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ। જો કોઈ પણ સમાજ, ફક્ત પાટીદાર સમાજ નહીં, ગુજરાતનો કોઈ પણ સમાજ આ વ્યાખ્યામાં આવતો હોય કે ભાઈ એ સમાજ સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ છે, તો એ સમાજનો ઓબીસીમાં સમાવેશ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમે એમ કહો કે અમે અમે પચાસ છીએ એમ ના ચાલે, ઓબીસીમાં ભલામણ તો આજે આખા ગુજરાતમાં સમાજની કેટલી સંખ્યા છે, કેટલા લોકો કાલે અમને અપોઇન્ટમેન્ટ છે એનો એક સર્વે કરવામાં આવે, એના આધારે સરકારનું મન તો ખુલ્લું છે। તમે આયોગની વાત, તમે આયોગની વાત કરી તો અમે નીતિનભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું, આયોગ માટે પણ અમે તૈયાર છીએ, તમે ઘડી ખાલી બિલકુલ ત્યારે તમે એમ કહો છો કે આયોગ આપો, ઘણી પાછા તમે એમ કહો છો કે નહીં પાટીદાર આયોગ જ આપો, બે મોઢાની વાત ન ચાલે। શૈલેષભાઈ ને પણ મારે કેવું છે, કોંગ્રેસ ના કેમ મોઢામાં લાડુ ફૂટે છે? 10% ઈબીસી ની અમે 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 જાહેરાત કરી હતી કે 10% ઈબીસી આપશું, બતાવો કોંગ્રેસ ના કોઈ એક પણ રાજ્યમાં તમે 20% ઈબીસી આપીને બતાવો। વરુણભાઈ એમ કહ્યું કે તમારો કેસરીઓ ખેસ પહેરીને જવા તૈયાર છે, તમે તમે તમારો સોલ્યુશન ખરેખર લાવવું હોય, ખરેખર ખરેખર જો સોશિયલી એન્ડ ઇકોનોમિકલી પર ચાલી રહ્યો છે એ તમામ ખરેખર સોલ્યુશન લાવવું હોય તો તમે આયોગ માટે જે કંઈ તમારું આયોગ છે, તમારી કેન્દ્રમાં સરકાર છે, તમારી રાજ્યમાં સરકાર છે, જીઆર આપો ને ભાઈ, મુખ્ય સચિવ જોડે થી જીઆર આપો, રાજ્યની સરકાર છે, કેન્દ્રની વગર સર્વે જ રાજસ્થાનમાં જીઆર આપ્યો તો, અને તમારા તમે થોડા વધારે ઉત્સાહ બોલી રહ્યા છો, થોડો અભ્યાસ અરે ઓથેન્ટિક તમે બોલી રહ્યા છો એમ તમને લેખિત માં પ્રૂફ આપેલા છે, પ્રકાશભાઈ હજી તમે લેખિત માં પ્રૂફ આપેલા છે, પ્રકાશભાઈ હજી તમે લોલીપોપ ની માનસિકતામાં જીવો છો, તમે લોલીપોપ ની માનસિકતામાં લાડુ ફૂટે અને સોલ્યુશન લાવું જાણો તો રાજ્યની સરકાર પણ તમારી છે, કેન્દ્રની સરકાર પણ તમારી છે, શૈલેષભાઈ એટલું સમજી લ્યો કે તાજેતરની કોઈ પણ ચૂંટણીઓ હોય, ચાહે પંચાયતોની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, કે વિધાનસભાની પેટા ચૂંટણી હોય, પાટીદાર સમાજ અને ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી સરકાર કદાચ આવે જ આવી ગઈ, માની લો એ પ્રશ્ન એમને પૂછો, તો તમે કારણ કે જેની સરકાર હોય ને એ તરત જ ગુલાટ મારતા હોય છે, અરવિંદ કેજરીવાલ એવું કહ્યું કે ભાઈ આ ખુરશી ઉપર બેસે બધા ફરી જાય, અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલ જ નથી મળતો, સવાલ એ થાય છે કે તમે સરકાર નથી એટલા માટે તમે બધી માંગણીઓ અમે પૂરી કરશું, થશે એમ કરશું, માની લો તમારી સરકાર આવી ગઈ, પાટીદારોની માંગણી તમે પૂરી કરશો, કારણ કે હજી સુધી તમારા હાઈકમાન્ડે નથી કીધું, વર્ષ જૂની કોંગ્રેસ 135 વર્ષ જૂની રાષ્ટ્રીય પાર્ટી છે, આ હિન્દુસ્તાનની સૌથી જૂની પાર્ટી છે,
કોંગ્રેસે યુપીએ સરકાર 1 બનાવી, યુપીએ 2 બનાવી, અને જેટલા એનાથી પાટીદારોને કોઈ ફરક નથી પડતો, એનાથી કોઈ પાટીદારોને ફરક નથી પડતો. તમે પાટીદારોની માંગ પૂરી કરશો ભલે કોંગ્રેસ જૂની હોય કે નવી હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે જ અમે પાટીદારોની જ વાત કરીએ છીએ કે અમે પાટીદારોની જોડે પાટીદારોને ન્યાય આપવાની જયારે વાત કરતા હોઈએ તો અમે વચન પૂરો કરવા પણ કટિબદ્ધ છીએ, અને એટલે જ અમારી સામે અમારી જોડે વિશ્વાસ રાખે છે. તમારી જોડે 20-20 વર્ષ રહ્યા પછી તમારામાં વિશ્વાસ ખોઈ બેઠેલા છે, અનામતમાં લાભ આપતા હોવ તો તમારું કેસરિયો તૈયાર છે. જવાબદાર પ્રવક્તા છો, મને ખાલી એ જવાબ આપો કે તમારા પ્રદેશ પ્રમુખ માનનીય ભરતભાઈ સોલંકી ને મળી અને અમે પાટીદાર સમાજની ચાર માંગણીઓ મૂકી છે, શું કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવશે તો એ ચારે ચાર માંગણી પૂરી કરશે? અને ચાર માંગણીમાંથી કેટલી માંગણી તમે ચૂંટણી ઢંઢેરામાં કમિટમેન્ટ આપશો પૂરું કરવાનું, એની સ્પષ્ટતા કરો. ચોક્કસ જ્યારે પ્રદેશના પ્રમુખ અને જવાબદાર નેતા ભરતભાઈ જોડે વાત કરેલી છે અને ભરતભાઈએ જે બાંયધરી આપેલી છે એ ભરતભાઈ 100% પૂરી કરવા કટિબદ્ધ છે. ભરતભાઈ ખૂબ વિચક્ષણ છે અને ભરતભાઈએ જયારે વાત સાંભળી હોય ને તમને કોઈ ખાતરી આપી હોય તો એ ભરતભાઈ 100% પૂરી કરશે. આની અંદર તમે શું ડિસ્કસ કરેલા છે, શું માંગણી છે અને શું અંદરની પેટા વિભાગો છે એ જાણ્યા પછી ભરતભાઈ 100% પૂરી કરવા કટિબદ્ધ રહેશે. એ આપણે પૂછશું પ્રશાંતભાઈ, સવાલ કોંગ્રેસ પૂરી કરશે ને? ભરતભાઈ જોડે વાત કરી છે, કોંગ્રેસના ભરતભાઈ અત્યારે પ્રમુખ છે, અત્યારે તો પ્રમુખ છે 100% છે. મુકેશભાઈ સવાલ એ થાય છે કે જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પાટીદારો પ્રમુખ છે અને પ્રમુખના હોદ્દા તરીકે જવાબદાર તરીકે બિલકુલ માનીએ છીએ એ માનવું પડે. શૈલેષભાઈ અમારે માનવું પડે, કોઈ સવાલ જ નથી. મુકેશભાઈ જે રીતે પાટીદારોને આકર્ષવા માટેનો કોંગ્રેસ અને ભાજપ અત્યારે દાવ ખેલી રહી છે, ભાજપ છે એ સમયાંતરે દાવ ખેલે છે, એવું નહીં કે ભાઈ તાત્કાલિક બોલાવી લઈએ, ચૂંટણીની હજી રાહ જોઈ રહી છે, જેમ જેમ નજીક આવશે એમ પછી વાટાઘાટો ચાલુ કરવાનો ભાજપનો પ્લાન છે. શું માને છે પાટીદારો આગામી ચૂંટણીમાં કેવો ઇફેક્ટ રહે અને કોના પક્ષ તરફ જઈ શકે એમ છે? વરુણભાઈએ જે પ્રશ્ન પૂછ્યો શૈલેષભાઈને, એમની પાસે સ્પષ્ટ જવાબ આવ્યો નથી જો સમજો છો પ્રમાણે. એટલે મોટો પ્રશ્ન આપણી સામે એ પણ છે કે પાટીદાર જે છે એ સમાજ ઘણા વર્ષોથી બીજેપી સાથે જોડાઈને આવ્યો એમ, અને એક કારણ એ પણ છે કે બીજેપી આટલા વર્ષોથી ગુજરાતમાં સત્તામાં છે. વરુણભાઈએ પ્રશ્ન પૂછ્યો, શૈલેષભાઈ વડોદરા શહેર કોંગ્રેસને પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસને પોતાનું મોડું જે હોય એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે, એમની જોડે જો વાત થયેલી હોય તો એ જે વાત થયેલી હોય એ જ માન્ય રહેતી હોય છે. વડોદરા શહેરમાં બેઠા બેઠા હું આ ડિસાઇડ કરતો નથી. પણ જ્યારે ટીવી ઉપર આવતા હોય ત્યારે તમારો આખો પક્ષ લઈને તમે આવો છો શૈલેષભાઈ, એટલે તમે એ પણ જિમ્મેદારી તમારે સ્વીકારવી રહી, કારણ કે જે રીતે પ્રશાંતભાઈ ભાજપ તરફથી વડોદરા અત્યારે પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા, કારણ કે અમારે ત્યાં કરોડો દર્શકો અત્યારે વીટીવીના દર્શકો જોઈ રહ્યા છે, દેશ વિદેશમાં જોઈ રહ્યા છે. ત્યારે તમારી ફરજ છે, તમે શબ્દો બોલી નથી શકતા. બિલકુલ, હું એટલે એટલા માટે કહું છું કે તમારો એક એક શબ્દ છે કોંગ્રેસ પક્ષનો એમ ભરતભાઈ તરફે પણ હું કોઈ જાહેરાત ના કરી શકું. નહીં બિલકુલ, એટલે તમે એ કહી શકો, એ જ કહું છું કે તમે જે કહેવું હોય એ કહી શકો, પણ માત્ર વડોદરા તરીકે તમે અત્યારે નથી બેઠા, તમે એક કોંગ્રેસ પક્ષ તરીકે બેઠા છો. આપણે દર્શક મિત્રો આ આગળ પણ મુકેશભાઈ તરફથી અને વરુણભાઈને પણ પૂછું, લેકિન નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાટીદારોથી ડર, કેમ જે રીતે પાટીદારો અનામત આંદોલન છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ ઢીલું પડ્યું છે, પરંતુ સવાલ એ છે કે દરેક બંને પોલિટિકલ પાર્ટીને કોંગ્રેસ અને ભાજપ બંનેને એવું લાગી રહ્યું છે કે પાટીદારો છે એ એમના માટે નિર્ણાયક 2017ની ચૂંટણીમાં બની શકે છે, અને એટલા માટે ભાજપ પણ કોંગ્રેસને મળ્યા બાદ પાટીદારો મળ્યા ત્યારબાદ ભાજપના પણ નિવેદનો આવી રહ્યા છે કે અમે પણ પાટીદારો સાથે સમાધાન કરવા તૈયાર છીએ, પરંતુ સવાલ એ છે કે પાટીદારો હજુ પણ પોતાની માંગ ઉપર અડગ છે. આપણી સાથે ચારે ચાર મહાનુભાવો પણ જોડાયા છે. મુકેશભાઈ સવાલ એ થઈ રહ્યું છે કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કે પાટીદાર અનામત આંદોલન જે હમણાં થોડી ટાઈમ પહેલા વિઝ્યુઅલ જોયા સુરતમાં લાખોની સંખ્યામાં પાટીદારો જોડાતા હતા, પરંતુ હવે ધીરે ધીરે એમની રેલી કે સભામાં બહુ જૂજ પાટીદારો જોડાય છે, અને એવું પણ કહી શકાય કે કેટલાક કાર્યક્રમોમાં માત્ર એવું કહી શકાય ખુરશીઓ ખાલી હોય છે. કેમ આનું શું કારણ હશે? પાટીદારો થાકી ગયા છે આંદોલનથી, અથવા તો પાટીદારોએ મૂળ બનાવી લીધું છે 2017 માટેનું?
સત્તર ની વાત તો અત્યારે કહી શકાય એટલા માટે નથી એમ કે ઘણો સમય બાકી છે, પણ કોઈ પણ આંદોલન હોય જ્યાં સુધી એમાં પરિણામ લક્ષી બાબતો દેખાય નહીં એ ધીમે ધીમે આંદોલન નો ઉત્સાહ ઓસરતો જતો હોય છે. કેમ કે જયારે આંદોલન ચાલતો હોય ત્યારે લોકોને કંઈક ના કંઈક અપેક્ષા હોય કે એ જે માંગણી લઈને બેઠા છે એનું કઈ પરિણામ આવે. આપણે 1.5 વર્ષથી જોઈ રહ્યા છે કે કોઈ પરિણામ આવી શક્યું નથી. વચગાળાની રાહતો તરીકે મુલાકાતો થાય છે પણ કંઈક મજબૂત અને ઠોસ કહી શકાય એવા ઘટનાક્રમો બન્યા નથી. એટલે ધીમે ધીમે જે લોકો જોડાયેલા હતા એમનો ઉત્સાહ ઘટી રહ્યો છે ચોક્કસ દેખાય છે. પણ આ રોષ જે છે એ અંદર ખાને ક્યાંક ને ક્યાંક આપણને આગામી ચૂંટણીમાં પણ દેખાઈ શકે એવી શક્યતા 100% આપણે જોઈ શકીએ છીએ. અને એટલા જ માટે મને લાગે છે કે બંને રાજકીય પક્ષો જે છે આ પાટીદાર સમાજ જે છે, કેમ કે પાટીદાર સમાજ મને લાગે છે કે ગુજરાતની અંદર સત્તા તરફ લઈ જવાની સૌથી મોટી સીડી છે, એટલે બંને પક્ષો જે છે એ આ સમાજને રીઝવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ઓકે વરુણભાઈ, એવું લાગી રહ્યું છે કે જે રીતે અનામત આંદોલન તમે ચલાવી રહ્યા છો એમાં બધા છૂટા પડતા આવે એમાં કદાચ પાટીદાર સમાજને તમારા ઉપર જેટલો વિશ્વાસ હતો એનાથી ઓછો થયો હોય, કારણ કે જે રીતે થોડી હિટલરશાહી પણ જે કન્વીનરોમાં એટલો વધારે પડતો જે વિશ્વાસ પાટીદાર સમાજે મૂક્યો હતો એ કદાચ પૂરું પણ ના કરી શક્યા હોય અને એના કારણે પાટીદારો તમારાથી વિમુખ થયા હોય એવું માની શકાય? પાટીદાર સમાજ કદાચ મારાથી વિમુખ થઈ જાય ચાલશે, હાર્દિકથી વિમુખ થઈ જાય ચાલશે, ગુજરાતના તમામ કન્વીનરોથી વિમુખ થઈ જાય ચાલશે. પાટીદાર સમાજના અમે ઠેકેદાર નથી. મેં પહેલા ડિબેટમાં ઘણી વાર વીટીવીમાં કીધું છે, આજે ફરીથી કહું છું કે અમે પાટીદાર સમાજના ઠેકેદાર નથી. પણ દરેક પાટીદાર નૈતિકતાની દ્રષ્ટિએ એક જ સૂત્ર રાખે કે જે પાર્ટી પાટીદાર સમાજને ન્યાય આપે અને અનામત આપે એને પાટીદાર સમાજ ગુજરાતની સત્તા આપે. આ વિઝ્યુઅલ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. અને જે પાર્ટી વીટીવી પર જે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો હતા, ડ્રોનના વિઝ્યુઅલ લેવડાવેલા છે, સુરતના જ આઈ થિંક, પણ હવે એવા ભીડ તમારામાં નથી જોવા મળતી, એટલે ક્યાંક ને ક્યાંક તમે પાટીદારોને આગેવાની કરવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા હોય એવું લાગે છે. હું તમને કહું કે કદાચ યુવાનોથી બધા ગુજરાતના યુવાનોએ માતાઓ બહેનોએ ભેગા થઈ અને આંદોલન કર્યું છે, અનુભવનો અભાવ હશે. ક્યાંક યુવાનોમાં મારાથી પણ ભૂલ થઈ હોય, બીજા યુવાનોથી પણ ભૂલ થઈ હોય. આવડું મોટું આંદોલન, આવડી મોટી જવાબદારી અને 2-2.5 વર્ષ આટલું મોટું કામ કર્યું છે, કામ કરે એનાથી ભૂલ થાય. પણ જે તમે જનસમર્થનની વાત કરો છો, આવું જનસમર્થન ટૂંક સમયમાં અમે તમને સુરતમાં બતાવશું, ફરીથી એનું એ જનસમર્થન મહેસાણામાં પણ બતાવશું અને ફરીથી એવું જનસમર્થન તમને અમદાવાદમાં પણ બતાવશું. અમે પણ સમયની રાહ જોઈ રહ્યા છીએ કે હવે દુખતી નસ દબાવી ક્યારે. અમે સ્ટ્રેટેજી વગર હવે ચાલવા માંગતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના મારા મિત્ર જે કહી રહ્યા છે કે ભાજપની સરકાર પાટીદારો માટે મોટું મન રાખી અને બેઠી દે, તો એ મારા મિત્રને કહું છું કે કાલે કેટલા વાગે તમે અમને બોલાવો છો, તમારી સરકારને વાત કરીને કહો કેટલા દિવસમાં બોલાવો છો, કયા કયા મુદ્દા પૂરા કરો છો, અને આ વખતે અમે મીડિયાની હાજરીમાં જાહેરમાં ચર્ચા કરવા પણ તૈયાર છીએ, તમે કોઈ મીડિયાની ગેરહાજરીમાં તો પણ ચર્ચા કરવા તૈયાર છીએ, અને સરકાર જે પણ સાચી વસ્તુ ડિક્લેર કરશે તો મેં તમને પહેલા કીધું કે અમે પાટીદાર સમાજના ઠેકેદાર નથી. સાચી વસ્તુ હશે તો પાટીદાર સમાજ સ્વીકાર કરી અને કદાચ તમને માફ કરી દેશે. પ્રસાદભાઈ, તમને શું લાગી રહ્યું છે, ક્યાંક ટેકનિકલ જે પોઈન્ટ છે એના કારણે સરકાર વરુણભાઈ ને અત્યારે બ્રહ્મ જ્ઞાન થયું લાગે છે? આ પહેલાની જેટલી મીટિંગો થઈ તો ત્યારે વરુણભાઈ ક્યાં હતા? ત્યારે પણ સરકારે મીટિંગ કર્યું, સરકારે જો વાટાઘાટોમાં બંને પક્ષ બંને બાજુ જોવાનું હોય, ખાલી અમારે તો લેવા વાળા, તમે તમારી ડિમાન્ડ ને આગળ કરો એના બદલે બંને પક્ષોએ એક સમાધાનકારી વલણ જો અપનાવ્યું હોય તો ચોક્કસ રીતે અત્યાર સુધીમાં એનું સમાધાન આવી જશે. સરકારની પણ કેટલીક બંધારણીય, હું તમને કહું ભાઈ, સરકારની પણ કેટલીક બંધારણીય મર્યાદા હોય છે, અમારા સમાધાનકારી પણ બંધારણીય મર્યાદામાં રહી અને કોઈ પણ નિર્ણય કરવાનો હોય છે. જ્યારે સરકાર ચલાવતા હોય તો એને કોઈ એક જ્ઞાતિ વિશેષ માટે કે કોઈ એક જ્ઞાતિ વિશેષના ફક્ત ફાયદાની વાત સરકારમાં ન હોય, સરકારે
સમગ્ર સમાજ, તમામ સમાજ, સમાજના તમામ વર્ગોને કોઈને પણ અન્યાય ન થાય, કોઈને પણ અન્યાય નહીં. આ તો તમે અમારા મોટા મનની વાત કરો છો, છતાં પણ દીકરાઓને તમે ગોળીએ મારી મારી નાખ્યા, સરકારનું મન ખુલ્લું છે કે બંધારણ આનો જે રસ્તો નીકળતો છે એ રસ્તા માટે સરકારનું મન આજે પણ ખુલ્લું છે. આજે પણ અમારા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ નું સ્ટેટમેન્ટ છે કે આયોગ નું આયોગ આપવા પણ અમે તૈયાર છીએ, પણ એ આયોગ પાટીદાર આયોગ ન હોય શકે, એ આયોગ સવર્ણ આયોગ હોય શકે. આ રીતની એક પોઝિટિવ ચર્ચા થાય, પોઝિટિવ ચર્ચા કરી તમે ડિક્લેર કરી દો, અને કદાચ આજે બ્રહ્મ જ્ઞાન થયું છે, આગામી આગામી દિવસોમાં મીટિંગ થાય ત્યારે તમે ચોક્કસ રીતે તમારી વાત મૂકજો, પછી ત્યારે પાછા બહાર નીકળી અને તમે ફરી ન જતા. એક પાસના જવાબદાર કન્વીનર તરીકે પછી થશે એવું બહાર નીકળી હાર્દિકભાઈ એવું કહેશે કે ભાઈ તો વરુણભાઈ નું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે, આ હાર્દિક પટેલ નું સ્ટેટમેન્ટ નથી, વરુણભાઈ હવે પાસમાં નથી, આવું બધું ન થાય. નાટક ના ચાલે, તમે છે શરૂઆતમાં જે રીતે હાર્દિકે જીએમડીસી ગ્રાઉન્ડમાં બેસી જવું બરોબર કે હવે સીએમ અહીંયા આવે અને આવેદન લેવા, એવું લાગે છે ક્યાંક ને ક્યાંક અનમેચ્યોરિટી પણ કામ કરી ગઈ, એના કારણે સમાજ છે વિમુક્ત, કારણ કે સમાજ બધું એકઠું હતું, સમાજ બધાને એક લાગણી હતી, માનવાનો બધાને હક છે, પણ એની એક, પરંતુ જે રીતે પ્રસાદભાઈએ વાત કરી કે એક કોઈ મળવા જાય એટલે બીજાનું નિવેદન આવે કે એમાં અમે સાથે નથી અથવા તો આ વસ્તુ નથી, તો આવું ક્યાંક ને ક્યાંક નડી જતું એવું લાગે. એટલે એમાં જે એક સૂત્રતા નથી, આજે પાસમાં જે એક સૂત્રતા નથી, ભાજપમાં કેટલી છે ખબર છે, છેલ્લા દિવસ સુધી નીતિન પટેલ નું સીએમ તરીકે નામ ચાલે, છેલ્લા દિવસે અમિત શાહ પોતાનો વીટો પાવર વાપરી અને જેની 1% વોટ બેંક છે એમાં વિજય રૂપાણીને સીએમ બનાવી દો, કે ભારતીય જનતા પાર્ટીમાં એક ચા બનાવનારો પ્રધાન વરુણભાઈ મુદ્દા ઉપર નાનો કાર્યકર પણ વરુણભાઈ મુદ્દા ઉપર મુદ્દા ઉપર મુદ્દા ઉપર લેટ મી ફિનિશ કે તમે જે કહો છો કે ક્યાંક ને ક્યાંક હું માનું છું, મેં પહેલાય કીધું અને હું ખેલદિલીથી સ્વીકાર કરું છું, અમે સમાજના દીકરાઓ છીએ, 2-2.5 વર્ષ ઘર બહાર છોડી કઈ જોયા વગર કઈ ઠેકાણા વગર અમે મહેનત કરી છે, આંખ બંધ કરીને ગાંડાની જેમ આ સરકાર સામે 21 એફઆઈઆરઓ સેડેશન એટેમ્પ્ટ ટુ મર્ડર અને લૂંટના ખોટા કેસો થવા છતાંય અમે લડ્યા છીએ અને હજુ લડીશું, તો આ લડતમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હશે, ભૂલ થઈ હશે, માફી માંગી. અને બીજું જે પર્સનલ જે એક્સપેક્ટેશન પર્સનલ ઈગો તમે જે કહો છો એ વાત સાથે અમુક લોકો છે મેચ્યોરિટી નથી. શૈલેષભાઈ સવાલ એ છે કે જે રીતે પાટીદાર આંદોલનમાં જે યુવાઓ જોડાયા એમાં ઘણા છૂટા પડી ગયા, ઘણા વિરોધમાં પણ આવી ગયા વરુણ હાર્દિકની, પણ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ યુવાનો દ્વારા પણ અનમેચ્યોરિટીના કારણે સમાજ છે એ થોડો ઘણો વિમુખ થયો હોય. આંદોલન કોઈ પણ હોય લોકશાહી છે, લોકશાહીમાં હાર્દિક નીચે બેસી જાય, ટોળામાં આવી જાય, કોઈ અહિંસક આંદોલન કરતા આ ભારત દેશ આઝાદ થયો તો ગાંધીજી સરદાર પટેલ ને નહેરુ આવી જ રીતે આંદોલન કરતા, રસ્તા રોકી લેતા, રસ્તા પર બેસી જતા, અંગ્રેજો આવો જ અત્યાચાર કરતા જે ભાજપ અત્યારે કરી રહ્યું છે. સરદાર પટેલ કોંગ્રેસના પ્રમુખ હતા અને પટેલ હતા અને કોંગ્રેસે પટેલોને સ્વીકારીને ચાલેલું છે એ જગજાહેર છે. આજે પણ આ સરદારના સ્ટેચ્યુ લગાવીને એમને નામના મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે. દર્શક મિત્રો ફરીથી એક નાનકડો વિરામ લઈને વિરામ બાદ આપણે એ ચર્ચા ડીપમાં જશું કે આંદોલન છે એક ભાટકાઈ રહ્યું છે કે શું છે, આંદોલન 2017 ની ચૂંટણી સુધી રહેશે કે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાટીદારોથી ડર, પાટીદારોથી ડર કેમ. મુકેશભાઈ જે રીતે વાત થઈ રહી હતી એક સમગ્ર મામલા ત્યાં આવીને અટક્યું હતું કે જે ભાજપ અને કોંગ્રેસ અત્યારે ભલે પાટીદારો સાથે સમાધાન કરી રહ્યું, પરંતુ માની લઈએ કે છેક સુધી સમાધાન ન થાય તો લાગી રહ્યું છે કે પાટીદારોની ઇફેક્ટ છે, કારણ કે અહીંયા સમિતિમાં કેટલાક લોકોને બોલવું અને ગામડામાં પાટીદારો જ્યારે જાય છે
મત આપવા ત્યારે હંમેશા કમળને દબાવી દે છે, એ જે માનસિકતા છે એ શું દૂર કરવી સહેલી બનશે? મને એવું લાગે છે જે પ્રકારનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક વચગાળાનું કોઈ સમાધાન આવવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી આપણે જે વાત કરી પ્રમાણે કે શહેરમાં ને ગામડામાં એક મોટો ફરક આપણને જોવા મળી જ રહ્યો છે, એની પાછળનું કારણ એ છે કે જે મેં આપણે અગાઉ કીધું પ્રમાણે કે આપે પણ એ મુદ્દો ઉભો કર્યો કે આંદોલનમાં એક પરિપક્વતા જેવું એનો અભાવ હતો. એમ એ પરિપક્વતાના અભાવના કારણે ગામડા લોકો જોડાયા ખરા, પણ લાંબા ગાળા સુધી એમને કોઈ પરિણામ ન દેખાયું એટલે ધીમે ધીમે એ લોકો એનાથી દૂર થવા લાગ્યા, અથવા તો એનું સમર્થન એટલું મળવા જેટલું મળ્યું નથી એમ. અને આપણે જે વાત કરી કે બીજેપી તો વર્ષોથી પાટીદાર જે છે બીજેપીની વોટ બેંક તરીકે રહી છે અને સતત આપણે જોઈ શકીએ છીએ પાછલા કેટલાક વર્ષોમાં પણ એમની સાથે જ રહી છે. આ એકાદ દોઢ વર્ષથી કોઈ પ્રશ્નો થયા છે એની અસર જિલ્લા પંચાયતોમાં ને ગ્રામ પંચાયતો પર થોડીક જોવા મળી, ઓવરઓલ આપણે જોવા જઈએ તો મને નથી લાગતું કે બહુ મોટી અસર આગામી સમયમાં દેખાય. ઓકે શૈલેષભાઈ, જે રીતે વાત થઈ રહી છે પાટીદારોને કોંગ્રેસ છે એ લેવા માટે તડપી રહી છે, પાટીદારોનો લાભ ઉઠાવવા, પરંતુ એવું લાગી રહ્યું છે કે પાટીદારોનો લાભ ઉઠાવતા બીજી જ્ઞાતિ પણ વિમુખ થઈ શકે એમ છે. કારણ કે પાટીદારો જે રીતે ડિમાન્ડ કરી રહ્યા છે, જો પાટીદાર ઓબીસીમાં આવે, સમાવેશ થાય 20% પાટીદારોનો, સમૃદ્ધ પાટીદારોનો, તો બીજી જ્ઞાતિઓનો પણ મોટો નુકસાન થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ શકે એમ છે. તો કોંગ્રેસ આને લેવા જશે ને બીજી જ્ઞાતિઓ છૂટી જાય અથવા તો નુકસાન થાય એવું લાગે છે? ના, એવું જરા પણ નહીં થાય. બીજી જ્ઞાતિઓને નુકસાન થાય એવું આ ઓબીસીમાં સમાવેશથી નથી થતું. 156 જ્ઞાતિઓ જયારે આમાં સમાવેશ હોય ને એક જ્ઞાતિ ઉમેરાતી હોય તો 156 જણ દુઃખી થતા હોય એવું નથી થતું. ભૂતકાળમાં પણ ઘણી જ્ઞાતિઓ ઉમેરાયેલી છે અને ભૂતકાળમાં જ્ઞાતિઓ ઉમેરાઈ ત્યારે કોઈ અસંતોષ કોઈએ જાહેર કરેલો નથી કે કોઈ અસંતોષથી રાજકીય ફેર પડેલો નથી. શૈલેષભાઈ, આ વાત સાથે હું થોડો અસંમત છું એટલા માટે કે 146 જે કાસ્ટ છે એ કાસ્ટ નાની અને ઓલરેડી પછાત જ્ઞાતિઓ છે. હવે જયારે પાટીદાર છે એ સમૃદ્ધ છે, રાજકીય વર્ગ ધરાવે છે પાટીદાર. પાટીદાર જયારે આંદોલન કેમ ન સમ્યું? કારણ કે પાટીદાર પાસે કરોડો રૂપિયાનું ફંડ પણ મળી જાય. પાટીદારો સુરત થી નીકળીને ભાવનગર સુધી તમે જાઓ તો પાટીદારો નો ડાઉટ 5-10-15% ગરીબ પણ છે, પણ સમૃદ્ધિની જે સંખ્યા છે એ બહુ વધારે છે. અને આવી સંખ્યા જયારે ભરતી અત્યારે અનામત નથી છતાં પણ તમામ સરકારીમાં પાટીદારો છે, ઓબીસીમાં દરેક જ્ઞાતિઓ છે, ઓબીસીમાં તમામ જ્ઞાતિઓ છે, એમાં તમામ જ્ઞાતિઓમાં સમૃદ્ધ લોકો પણ છે જેમ પાટીદારોમાં છે, પણ સમૃદ્ધ નથી એવો પણ એક બહુ મોટો વર્ગ છે. અને ઓબીસીમાં ક્રીમી લેયર નામનો એક ફિલ્ટર છે જેનાથી સમૃદ્ધ પાટીદાર હોય એને અનામત આપવાનો કોઈ ક્રિમિનલ નોન ક્રિમિનલ, કારણ કે એ તો મામલતદારના હસ્તક છે અને મામલતદાર તરફ ગાડી આપે છે એ લાગણી છે. આ વાતમાં મને કોઈ તથ્ય લાગતું નથી, કારણ કે એ બહુ જ ઇઝીલી નીકળી જાય છે અને એમાં કોઈ. આજે મુંબઈ હાઈ કોર્ટે ખોટી રીતે, તમે આમ તો મારા કરતા જ્ઞાની છો, બોલો વાંધો નહીં, પણ તમે જે રેશિયો કીધો કે 15-20% પાટીદારો જ ગરીબ છે, હું એનું ઊંધું કહું છું કે 15-20% પાટીદારો જ રહીશ છે, બાકી 80% ગ્રામ્ય વિસ્તારોમાં વસતો પાટીદાર સમાજ એ અતિ પછાત છે. અને અતિ પછાત હોવાના કારણે જ તમે જુઓ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને આટલી મોટી સંખ્યામાં સમર્થન મળ્યું. ઐતિહાસિક, ગુજરાતના ઇતિહાસમાં ના નીકળી એવી રેલીઓ નીકળી. વરુણભાઈ, હું એમ કહું છું કે તમે માનો, ચલો માની લીધું કે 20% રહીશ છે, 80% ગરીબ છે, જેના જે પાર્ટી જે સમાજના 44 જેટલા ધારાસભ્યો હોય, જે સમાજનો ઊંઝા અને ખોડલધામમાં કરોડોના દાન આવતું હોય, કરોડોનું ખોડિયાર માતાને તમે જાઓ ખોડલધામમાં કરોડોનું દાન આવતું હોય, આ સમાજને પોતે જાતે એવું માની રહી છે કે અમે ગરીબ છીએ, નો ડાઉટ, ચલો, પણ એવું નથી લાગતું કે કદાચ એ 80% જે ગરીબ છે એના માટે કોઈ રસ્તો કાઢી શકે? 20% ની તો જરૂર નથી. હા, હું એ જ કહું છું કે જે 20% જરૂરિયાત વગરનો પાટીદાર સમાજ છે એ પોતે અનામત લેવા માંગતો જ નથી. અને બીજી જ્ઞાતિના જે ભાઈઓને અનામતની જરૂર છે, અમે તો અમારા હિસ્સાની અનામત પણ એમને આપીશું, અમે એ લેવા માંગતા નથી. પણ હકીકતમાં જે પાટીદાર સમાજમાં અતિ પછાત અને સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત છે, જેના વિચારોમાં હજુ પણ અપગ્રેડેશન નથી આવ્યું, ખાલી આર્થિકની જ વાત નથી, એવા લોકોને ખરેખર અનામત મળવી જોઈએ, ખરેખર અનામત મળવી જોઈએ. અને આ લડાઈ એમના માટેની છે, હું એવું નથી કહેતો. બિલકુલ, અને 10 લાખની ગાડી લઈને લડાઈ છે અનામત મળવી જોઈએ ઉઠી હતી, સ્વયંભૂ લડાઈ ઉઠી હતી ને એનો હું પણ સાક્ષી છું, મેં પણ કવરેજ કરેલું છે. પ્રશાંતભાઈ, એવું ના થાય કે સરકારે એક સર્વે તો પહેલા કરાવવું જોઈએ કે ખરેખર કેટલા પાટીદારો ગરીબ છે અને જે ગરીબ છે એ પાટીદારોને એનો હક મળવો જોઈએ. કારણ કે બે બાળક હોય,
સાયલામાં હોય કે અમરેલીમાં હોય, અને એ બાળકમાંથી એક પણ અનામતના કારણે એ મેડિકલ એજ્યુકેશનમાં ન આવી શકતો હોય અને એ ત્યાં ખેતી કરતા રહી જાય છે. આવા ઘણા પાટીદારો છે. વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અમે એ જ કહીએ છીએ, વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરે. કે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, ચાહે પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, એ સમાજનો જો બંધારણીય જોગવાઈ પ્રમાણે એનો મોટો વર્ગ સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત હોય અને એના સર્વે મુજબ જે નિયમ છે, જે બીજી જ્ઞાતિનો જે રીતે જે પ્રોસેસથી સમાવેશ કરવામાં આવ્યો છે એ મુજબ એનો સર્વે થાય, એની પ્રોસેસ થાય, અને જો પાટીદાર જ્ઞાતિ ખરેખર વાસ્તવિક રીતે એનો સમાવેશ એસીબીસીમાં થતો હોય તો થવો જોઈએ. સરકાર ઓબીસી વેલમ વેલી તક ઓબીસી પંચ છે, ઓબીસી પંચ સમક્ષ તમારે એપ્લિકેશન પાટીદાર કમ્યુનિટી. એવું શક્ય નથી કે ઓબીસી પંચમાં એપ્લિકેશન કરવા ગયો, આવેદન પત્ર આપવા ગયો, એમાં એમને પિસ્તાલીસ દિવસે તમારી સરકારે અરેસ્ટ ચાલુ થઈ જાય, અને ગાંધીનગરના એસપી હેડક્વાર્ટરમાં 24 કલાક ગોધી રાખ્યા હતા. ફક્ત રાડો પાડવી અને તમે યુવાન છો, તમારી જે કઈ શક્તિઓ છે એનો તમે હકારાત્મક રીતે પોઝિટિવ રીતે ઉપયોગ કરો તો સમાજને પણ ઉપયોગી થશે ને ગુજરાતને પણ ઉપયોગી થશે. પણ મહેરબાની કરીને તમે કોઈને ગેરમાર્ગે ના દોરો. મારો આપને એક જ વિનંતી છે કે ગેરમાર્ગે દોરવાનો ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી નો છે. ચાહે 1991 નું રામ મંદિર હોય, 2002 નું ગોધરા હોય, કે 2015 નું પાટીદાર આંદોલન હોય, અરે ગોળી તમે ગોળીઓ મારો તો કઈ વાંધો નહીં, અમે ખાલી રાડો પાડીએ તો વાંધો, તમે 14 જણ ને ગોળી મારો તો કઈ વાંધો નહીં, તમે 28,000 યુવાનો પર પોલીસ કેસ કરો તો કઈ વાંધો નહીં, તમે દંડા મારો એનો કઈ વાંધો નહીં, બધાને એક વાર રાડો પાડી એટલે તમને વાંધો નહીં. એક વાર પોતાનો સમાજ નો એક દીકરો ગુમાઈ દેવો અને પછી બોલો આ હિંમત રાખો એ બોલવાનું. એટલે હું કહું છું કે તમે મહેરબાની કરીને કોઈને ગેરમાર્ગે ન દોરો. જે સત્ય છે એ સત્યના રસ્તે ચાલો. સત્ય એ છે કે 14 ને ભાજપની સરકારે મારી નાખ્યા છે. તમારી સાથે મારી મા બેન દીકરીનો ઘરમાં ઘૂસી અને ભાજપની સરકારે અપમાન કર્યું છે. હજારો યુવાનો ઉપર પોલીસ કેસ કર્યા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પાટીદાર સમાજ ઉપર રાષ્ટ્રદ્રોહ લાગ્યો છે. મને તમે એટેમ્પ્ટ ટુ મર્ડર અને લૂંટનો આરોપી બનાવ્યો છે. આજનું જ ગુજરાતની પાટીદાર મહિલાઓને લૂંટી અને મર્ડરના આરોપમાં જેલમાં રાખી છે. તેમ છતાં અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ. રાજકીય છે. અમે વાટાઘાટો ઓકે પ્રસાદભાઈ, વરુણભાઈ, શૈલેષભાઈ અને મુકેશભાઈ, ખૂબ ખૂબ આભાર મહામંથનમાં આ જોડાવા બદલ. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે પાટીદારોથી ડર કે માને પાટીદારોનું સરકારો ઉપયોગ તો કરી નથી કરીને, કોઈ પોલિટિકલ પાર્ટીઓ ઉપયોગ તો નથી કરી, પાટીદારો પણ સમજવું જોઈએ. બીજી વસ્તુ કે પાટીદારો જે ગરીબ છે એને અનામત મળવી જોઈએ તો કયા પાયામાં મળવી જોઈએ, કારણ કે છેલ્લા 2 વર્ષથી પાટીદારોનું અનામત આંદોલન ચાલી રહ્યું છે, હજુ સુધી કોઈ સર્વે સુધી પહોંચ્યું નથી. એટલે જે બંધારણીય જે કરવું જોઈએ, વિધિ કરવી જોઈએ અથવા તો પ્રોસેસ કરવી જોઈએ એ હજુ પણ થઈ નથી. આથી સરકારે, વિપક્ષે અને પાટીદારોએ આ કામ કરવાની ખાસ જરૂર છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.